अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। जय सच्चिदानंद। अबे इतना बड़े अध्यात्म ज्ञानो सत्संग चाली रहे छे, मैं एक रिलेटिव छेलो नो पहलो प्रश्न मुझवण दूर करवा माटे माफी मांगू छु। अबे बद्दा संप्रदायो धर्मो बद्दू करता करता फॉलो करता करता दादा भगवान ना ज्ञान विषय अक्रम विज्ञान विषय जानवा मळ्यु, तो 70 वर्ष थी दादा भगवान निमित्त द्वारा ज्ञान लई अने एक क्षेत्र में रहेवा जई अने 70 वर्ष थी प्रयत्न करवा छता मारा व्यू पॉइंट थी अथवा मारा पचावानी ताकत ना गणवा जे गणी हती पण एक सेंट पर्सन पण विज्ञानना प्रयोग माटे एक्सपेरिमेंट माटे के प्रगति माटे एक सेंट पर्सन थयुं नथी, तो हवे एवा निर्णय पर आव्या छीए कि एक क्षेत्र अने निमित्त बधु जो બદલવાથી અથવા આ દાદાના વિજ્ઞાનને જો વળગી રહેવાથી મોક્ષ માર્ગ ચાલુ રહેતો હોય તેવો નિર્ણય લીધો છે તો શું એ યોગ્ય છે? અને બીજું કે એક ક્ષેત્ર અને નિમિત્ત બંને છોડવાનો કોઈ અપરાધ કે દોષ કે દાદાનો રાજીપો એવું કંઈ ઉતરી જશે? અને જે નિમિત્ત બદલવા માગીએ છીએ અથવા ક્ષેત્ર બદલવા માગીએ છીએ ત્યાં અમને વધારે પ્રગતિ થશે? જય સચ્ચિદાનંદ જે હોસ્પિટલમાં જન્મ થયો હોય એ હોસ્પિટલ ને છોડી દઈએ તો પાપ કહેવાય? બોલતા નથી. એ ગામમાં જન્મ થયો હોય એ ગામ છોડી દઈએ 5-25 વર્ષે તો પાપ કહેવાય? ના, ઘણા ગામ છોડ્યા. જે દેશે આપણને જન્મ આપ્યો, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, બધી સગવડો આપી અને આપણે દેશ છોડીને જતા રહ્યા તો પાપ કહેવાય? નહીં. જે સ્કૂલ કોલેજમાં ભણ્યા જિંદગીમાં જતા નથી તો ખોટું કહેવાય ને? પ્રગતિ માટે કોઈ પણ જગ્યાએ જવાનો દરેક ને તમને એમ લાગતું કે મારી પ્રગતિ અહીંયા છે તો તમારે જવાનો રાઈટ જ છે, જ્યાં પણ જવું હોય ત્યાં. એવું નહીં કે અહીંયા આવો એની વાત કરું, ગમે ત્યાં જાઓ. મારો કહેવાનો મતલબ તમારી ફ્રીડમ ઇન્ટેક રહેવી જોઈએ. માટે વાત ને સમજવાની છે. મને તો હમણાં એક ભાઈ ઘેર મળવા આવ્યા હતા, તે મને કે સ્વામીજી અમને તો ધમકી આપે છે ને આવું કરે છે. એટલે મેં એમને કીધું સાદી ભાષામાં, મેં કોઈ એક ધ્યાન રાખો, હું તમે કોમન સેન્સની વાત તમને પ્રશ્ન પૂછું છું. તમે ધંધો કરો છો, 25 પાર્ટીઓ સાથે બિઝનેસ કરો છો, હવે કોઈ પાર્ટી પૈસા આપવા માટે કોઈ પણ કારણસર ઝઘડતો હોય, ધમકી આપતો હોય, નહીં આપો પૈસા થાય કરી લેજો, કોર્ટમાં જજો, પોલીસ કેસ કરો, આવું બધું કહે એ વેપારી સાથે તમે ડીલ કરો? હવે તમારે સમજવાનું છે, સમજવાનું તમારે ડીલ કરવું કે નહીં. હું સમજણની વાત કરું છું, સમજાય છે? ડીલ તમારે કરવાનું છે કે જે ધમકી આપે છે ત્યાં આગળ ડીલ રાખવું ચાલુ કે બંધ કરવું? તમે શું કરો વ્યવહારમાં, શું કરો? કોઈ મારા સાથે વ્યવહાર કરતા હોય, ઝઘડાવું હોય, તમે શું કરો? ધમકી આપે તો આ એરિયા માંથી પસાર થયો ને તારો ટાંગો છોડી નાખીશ. પછી વ્યવહાર કરીએ એની સાથે? હવે તમારે સમજવાનું છે, અમારે તો બીજું શું કહેવાનું હોય? તમારી પાસે ક્ષમતા છે, સમજણ છે અને તમારે તમારા ધ્યેય પ્રમાણે વિકાસ માટે જીવવાનું છે. એમાં કોઈ વ્યક્તિ સાચી ખોટી આવતી જ નથી, આવતી જ નથી. તમને ખબર પડવી જોઈએ કોઈ પણ જગ્યાએ મારી સ્વતંત્રતા હણાય એ જગ્યા મારે જોઈએ નહીં. આપણા ભારત દેશની અંદર મહાત્મા ગાંધીજીનો પ્રસંગ મને ખૂબ યાદ છે, કદાચ મેં પહેલાં બી કીધેલો છે. જ્યારે ભારત દેશની આઝાદી આપવાની હતી તે વખતે મહાત્મા ગાંધીજીને ગોળમેજી પરિષદમાં લંડનમાં બોલાયા તેના વાઇસરોયને બધાએ, સમજાય છે? પ્રાઇમ મિનિસ્ટરને બધા, ચર્ચિલને બધા એમને બોલાય તો ગાંધીજી તો ગયા, સિમ્પલ ડ્રેસે ગયા. એમનો તો ટ્રેડિશનલ ડ્રેસ હતો જ,
એ પ્રમાણે બ્રેઇન ગયા હતું અને આ બધા તો સુટેડ બુટેડ ટાઈ ને કોટ ને હેટ ને બધું પહેરું જ હોય પડું એટલે પણ જેવા ગાંધીજી ગયા ગાંધીજીની કોઈ પોસ્ટ જ નથી કોઈ પોસ્ટ હતી એમની કોઈ પોસ્ટ નહીં ઓફિશિયલ કોઈ પોસ્ટ નહીં લીડર પણ નહીં કે ભાઈ આ આ કોંગ્રેસના લીડર છે એવું નહોતું એ ક્યાં લીડર તો ઘણા બધા હતા એ નહોતા એટલે એમને રાષ્ટ્રપિતા તરીકે કીધું આપણે અને જ્યારે ત્યાં ગયા ત્યારે બધા લોકો ઉભા થઈ ગયા વાઇફ્રેન્ડ ને બધા મેન ઓફ પર્સનાલિટી મેન ઓફ કેરેક્ટર મેન ઓફ કરેજ ખ્યાલ મેન ઓફ પ્યોરિટી કોઈ સ્વાર્થ નહીં ખ્યાલ એનો પાવર હોય જુદો એક શબ્દોથી આમ આંખોથી દેખાય નહીં એની હાજરીથી બધાને એક્ટ કરવું પડે એ કહે નહીં કોઈને એનો તાપ જ એવો હોય એ કુદરતી થઈ જાય તો જેવા ગાય ને બધા ઉભા થઈ ગયા પછી એ બેઠા એટલે બાકી બધા બેઠા પછી અને પછી વાર્તાલાપ શરૂ થઈ ગયો અને ચર્ચિલે કહ્યું ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર એટ ધેટ ટાઈમ એને કહ્યું કે મિસ્ટર ગાંધી તમે આઝાદી લઈને શું કરશો આટલું મોટો દેશ નથી એગ્રીકલ્ચર નથી એજ્યુકેશન નથી મેડિકલ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ જાતનું તમારી પાસે છે નહીં કશું અને પૈસા એ નથી આ દેશ કેમનો ચલાવશો સમજાય છે રોડે નતા કશું જ નતું આપણી પાસે આઝાદી વખતે કઈ જ નતું આપણી પાસે ત્યાં લાવ્યું એટલે કે તમે શું કરશો એમ હું ગાંધીને પ્રશ્ન કર્યો અમારી પાસે ઘણું બધું છે તો ધીમે ધીમે દેશને અમે હાચવીશું અને પ્રગતિ કરાવીશું ત્યારે ગાંધીજીએ શું જવાબ આપ્યો એની વાત કરું છું ત્યારે ગાંધીજીએ કીધું મિસ્ટર ચર્ચિલ અમે કાગડાને કૂતરાને મોઢે મરવા તૈયાર છીએ પણ વી વોન્ટ ફ્રીડમ બીકોઝ વી નો ધ વેલ્યુ ઓફ ફ્રીડમ સમજાય છે તમને કોઈ પાંજરામાં કે સોનાના પાંજરામાં કે ખાવા પીવા બધું આપીશું પણ પાંજરામાં બહાર નીકળવાનું નહીં અને બહાર તમારે સૂકો રોટલો મળશે તમે શું પસંદ કરો સૂકો રોટલો તો પસંદ કરો ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ છે સમજાય છે કે એકદમ એટલે આપણે સમજવાનું આમાં સાચું ખોટું નહીં જોવાનું આપણે આપણી પ્રગતિ કરવાનું અને પ્રગતિ માટે કંઈ પણ જવાનું આવવાનું સાંભળવાનું વાંચવાનું કોઈ પણ પ્રયોગ કરવાનો આપણો અબાધિત અધિકાર છે એવરીવન ધે અ રાઈટ બધાને છે અને હું તો ખુલ્લે આમ કહું છું તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જાઓ હું ક્યારેય રિસ્ટ્રિક્ટ કરતો નથી કારણ કે હું જાણું છું દરેકના મન વચન કાયા પર ને પરાધીન છે ઉદય કર્મ ને આધીન છે કોણ રોકનાર છે શા માટે રોકવું જોઈએ સમજાય છે કે નહીં આજકાલ હસબન્ડ ને વાઈફ એક જેવું માનતા નથી બીજાની ક્યાં વાત એટલે દરેક ને એમ લાગે છે હું પણ છું એમ મારું પણ એક મારું પણ અસ્તિત્વ છે સાંભળે પણ પછી લિમિટ તો હોય કે એવી રીતે દરેક ને પોતપોતાની ફ્રીડમ પસંદ જ છે દરેક ને ના હ્યુમન નેચર છે કોઈને બંધન નથી ગમતું આ તો સંજોગ આધીન ક્યારેક આપણે એડજસ્ટ થવું પડે સંજોગ આધીન પણ લોંગ ટર્મ તો કોઈને ના પસંદ પડે સમજાય છે કે નહીં એટલે આવું છે જય સચિદાનંદ બોલો એટલે આપને બધા મહાત્માઓના વિજ્ઞાન સમજાય છે જે બહારની દુનિયામાં તો કોઈ લોકો થોડું પણ સમજી ના શકે તો બધા મહાત્મા 11મા ગુંઠાણાથી નીચે આવેલા એવું કહી શકાય એવું તો ના કહી શકાય ત્યારથી ઉપર બધા ડેવલપ થઈ રહ્યા છે વિજ્ઞાન મળ્યું છે હજુ વિજ્ઞાન પૂરેપૂરું સમજાય નહીં ને વિજ્ઞાનની દ્રષ્ટિનો વિષય છે તમારી દ્રષ્ટિ હજુ પરિપક્વ નથી થઈ શું નથી થઈ સાત ઉપર થાય ને એટલે પરિપક્વ થઈ જાય એટલે મેં સમજાઈ ગયું ખરું બેઝિક હવે હવે ઉપયોગ કરવાનું બાકી રહ્યું બધા સંજોગોમાં ક્યારે એના આધારે એક્સપિરિયન્સ થાય સમજાઈ જાય સાત સુધી કહેવાય શું કહેવાય એટલે તમને સાત સુધી જો વિજ્ઞાન સમજાઈ જાય તો તમે બીજાને કહી શકો છો ઓછું સમજાય તોય કહી શકો છો પણ સાત સુધી એટલે તમને બેઝિક બધું ખબર પડી ગઈ હવે ભલે અનુભવ નથી થયો પણ બેઝિક સમજાઈ ગયો તમારા દ્રષ્ટિમાં બેસી ગયું બધું એટલે તમે કોઈને પણ કહી શકો સૈદ્ધાંતિક રીતે પૂછે તો જવાબ પણ આપી શકો એની જ વાત છે અત્યારે તમારો રોલ તમને સમજાયા પછી કોઈને કહો તો તમારો રોલ વિજ્ઞાનના ટીચર તરીકે હોય ભાઈ જેમ જેમ અનુભવ થાય એમ તમે સાયન્ટિસ્ટ થઈ જાઓ સમજાય છે પણ કહેવાનો બધાને અધિકાર છે
સાત સુધી સમજાઈ ગયું એનું બેરોમીટર કેવી રીતે નક્કી કરવું? સાત સુધી સમજાઈ ગયું એનું બેરોમીટર એ કે હવે આપણને કોઈ પણ સંજોગો અંદર પઝલ કરે નહીં, પઝલ ના રહે, સફરિંગ રહે. અલ્ટિમેટ તો ખરેખર જો એ સ્થિતિ હોય તો પઝલ પણ ના રહેવું જોઈએ, સફરિંગ પણ ના જ રહેવું જોઈએ. સફરિંગ તો ઉદય કર્મમાં છે, અસર રહેવાની છે. એક એક પરિણે તમે પઝલ કહો છો. સફરિંગ વાળી વાત તો બહાર ની પઝલ ના હોય, પણ જીરો લેવલ પર હોય, એક પણ અંશ ના હોય, અંદર માઇનોર હોય. અચ્છા, માઇનોર મોટા ભાગના 90-95% એના પઝલ સોલ્વ થઈ ગયા. કે આ એટલા માટે લિવિંગ લાઈફ અને સ્પિરિચ્યુઅલ શું છે એનું પઝલ ના હોય ફંડામેન્ટલી. હા, કદાચ કોઈ હાયર લેવલ ની વાતમાં થોડું કન્ફ્યુઝન રહે પણ એને લિવિંગ લાઈફ સાથે કોઈ નિસ્બત ના હોય. કઈ ચાલે એટલે લિવિંગ લાઈફ ના કન્સર્નમાં કોઈ પઝલ ના રહે તો એનું સોલ્યુશન આવી ગયું તો એ સાતમા કુંઠાને કહેવાય. પછી અમુક પ્રકારના સંજોગ, અમુક પ્રકારના જે પઝલ છે એ લિવિંગ લાઈફ સાથે જોડાયેલા નથી, ખાલી આપણા અન્ડરસ્ટેન્ડિંગ અને વિઝન સાથે. એટલે એ ભલે ધીમે થાય પણ લિવિંગ લાઈફમાં પઝલ ના રહે. કારણ કે એટલા માટે વધારે ક્લેરિફાઈ સમજવા માંગુ છું કે આપણે જે ભૂતકાળમાં બી વાત થઈ છે તો જે આપણે સંવર પૂર્વકની નિર્જરાવાળી જે વાત હતી ને એના સંદર્ભમાં પૂછું છું કે જો બિલકુલ ના રહે એટલે એ જરા તરા હોય જે સમજના લેવલ પર જે રહેશે એ બધા અલગ વાત છે, પણ 90-95% સુધીનું તો બધું ક્લિયર થઈ ગયું હોય. એ જ આપણે કહીએ છીએ, એ જ કહીએ છીએ. એટલે તો બધાને કીધું છે કે તમે કહી શકશો વાંધો નહીં. સ્વામીજી, દાદાએ એવી વાત કરેલી છે કંઈક કે કસાય સહિત પ્રરૂપણા જોખમી છે, એના વિશે કંઈક કહ્યું? કસાય સહિત પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે, તો એને આ બહુ શાસ્ત્રમાં લખ્યું છે અને દાદાએ પણ એ વાત કરી છે. એટલે કસાયનું મતલબ શું થાય? ક્રોધ માન માયાનો જીવતા છે. શું કીધું? હાર્ડવેરમાં છે એનો વાંધો નહીં, સોફ્ટવેરમાં ના હોવા જોઈએ. શું ના હોવા જોઈએ? ત્યાં સુધી તો આપણે ઉપદેશ ન આપી શકીએ ને. હા, પણ હવે આમાં શું છે કે બે વ્યૂ પોઈન્ટ છે. બીજો વ્યૂ પોઈન્ટ એક એવો છે કે તમે મોક્ષે જવું હોય, મોક્ષે જવું હોય ઇન્ડિપેન્ડન્ટ, અને તમારી પ્રકૃતિમાં એટલે હાર્ડવેરમાં લક્ષ્મી અને વિષય સંબંધે ઉદય હોય તો એ માન્ય છે. વ્યક્તિગત મોક્ષે જવું હોય તો બરાબર, માસો પીપલને ગાઈડન્સ આપવું હોય તો લક્ષ્મી અને વિષયની નબળાઈ હોવી જોઈએ નહીં, આર્વીરમાં પણ ના હોવી જોઈએ બરાબર, નહીં તો જગત એક્સેપ્ટ નહીં કરે. એટલે વ્યક્તિગત મોક્ષે જવા માટે હાર્ડવેર કેવું છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે બીજાને સહાયક થવું હોય તો તમારું હાર્ડવેર પણ લક્ષ્મી અને વિષયથી મુક્ત હોવું જોઈએ. આ પણ ઉદયમાં ના હોવું જોઈએ હાર્ડવેરમાં. બીજું દાદા, તમે બીજા માટે ઉપકારી અને ઉપયોગી થઈ શકશો. બીજું દાદા એવું કીધેલું છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થતું હોય ત્યાં સુધી તમને બીજાને કોઈને ઉપદેશ આપવાનો અધિકાર નથી. એટલે આ એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન એટલે જ્યાં સુધી પોતાને પીડા કરતું હોય ને બીજાને પીડા કરતું હોય, પોતાને પીડા કરે એને આર્ત ધ્યાન કહેવાય, અને પોતાને ને બીજાને બેને પીડા કરે એને રૌદ્ર ધ્યાન કહેવાય. આ હોય ત્યાં સુધી બીજાને ઉપદેશ ના અપાય. એ મેં વાત કરી દીધી ને ચારિત્ર શેર પણ ન કરી શકાય ને આપણે, શેર પણ ન કહે આપણે આપણે કહેવાય કે ઉપદેશક તરીકે. અચ્છા અચ્છા, શેર કરી શકાય અનુભવ ના કોર્સ ઓફકોર્સ કહેવાય, ઉપદેશક તરીકે કામ ના કરે. વિધાઉટ પરમિશન વિજ્ઞાન કેમ ના આપે? સાદો પ્રિન્સિપલ પોતાના માટે જોખમી નહીં, બિલકુલ નહીં. જોખમી શું? ગર્વ રસ્તે ચડી જાય ને કે મને જાણું છું અને અજ્ઞાન શેર કરીએ ત્યારે જોખમી નહીં. માણસ પોતે જો જાગૃત ન હોય તો જોખમ તો ખરું જ ને એના માટે. એટલા માટે કીધું કે આના કરતા પેલામાં જોખમ ઓછું છે.
અંતે તમારો ભાવ તો એને હેલ્પ કરવાનો છે ને બરાબર એ તો સૂક્ષ્મ વાત છે ને અંદર તો શું ભાવ છે કેમ ખબર પડે પોતાનો ભાવ તો એવો હોય કે હું કંઈક જાણું છું એમ હું કંઈક જાણું છું પણ હું જાણું છું એ જણાવું છે પેલાને હેલ્પ માટે એટલું તો કરું ને હા એટલું કરું એટલું હોય તો બરાબર છે હા અને એ બી કરું કે તમારે પેલો વાત નહીં સ્વીકારે તો તમારે અપમાને સાંભળવું પડશે બે વસ્તુ હવે તો પ્રરૂપણાની તમારી એક્ઝેક્ટ તમારી મૌલિક વ્યાખ્યા તમે કેવી રીતે ગોઠવો છો પ્રરૂપણા એટલે પ્રેઝન્ટેશન ખાલી એટલું છે પ્રેઝન્ટેશન જય સચિદાનંદ એટલે તમારું ચારિત્ર નહીં હોય તો બળ નહીં વચન બળ નહીં હોય ભલે તમે કહો તમારું મૌલિક કશું કોઈ તો એ નીકળે તો વધારે ખરું ખરું कि अगर मैं किसी को ज्ञान के बारे में बता रहा हूँ मैं जानता नहीं हूँ शायद ऐसे ही कुछ कह रहे थे आपके वो मैं जानता लिए... तो है तभी तो बता रहे हाँ बट नहीं उसको अनुभव या उसमें नहीं आया कंप्लीट अनुभव नहीं मगर तो वो मेरे लिए नुकसानदायक है ऐसा कुछ वो उनका प्रश्न था वो प्रश्न था तो आपने जो आंसर दिया उसको थोड़ा सा और इलैबोरेट और हिंदी में बताया मैंने ये बताया कि आपको आपका अनुभव बांटने का अधिकार है हो सकता है कि थोड़ा अहंकार आपका बढ़ जाए कि मैं कुछ जानता हूँ मगर इसके पीछे अच्छाई तो है कि उनको हेल्प होता है और दूसरी बात मैंने ये बताया कि अगर हमको अज्ञान बांटने में डर नहीं है तो विज्ञान बांटने में क्यों डर है ये बताया अज्ञान हम आसानी से बता सकते हैं किसी को तो विज्ञान क्यों नहीं बताएंगे उनको जो भी बेनिफिट होने वाला होगा मगर हमारा इंटेंशन तो अच्छा है न बस कोई व्यक्ति विदाउट कैरेक्टर बोलेगा तो उसमें दो बात होती है अगर आपकी भाषा अच्छी है मास ऑफ पीपल को आप पकड़ सकते हैं तो वो आपकी भाषा से लोग प्रभावित हो जाएंगे मगर वो भाषा में कैरेक्टर नहीं है अनुभव नहीं है तो इफेक्ट नहीं रहेगा इसको कहते हैं वो मानसिक मानसिक शक्ति की बॉटल क्या बताया इसे लोही चढ़ाते हैं ना जैसे मानसिक बॉटल है मन के मन का टॉनिक है वो थोड़े समय हेल्प करेगा आपको लंबा नहीं करेगा अध्यात्म विज्ञान ऐसा है परमानेंट सॉल्यूशन लाता है वो टेम्पररी नहीं है क्षणिक आपको एकदम अवेयरनेस आ गई ऐसा नहीं है आपको सॉल्यूशन परमानेंट लाता है अनुभव धीरे धीरे होता है मगर सॉल्यूशन तो मिल जाता है आपको आप समझे ना अनुभव एप्लीकेशन में समय लगेगा मगर कंफ्यूजन परमानेंटली सॉल्व हो गया अभी आपका विज्ञान जानने के बाद सिर्फ एप्लीकेशन एक्सपीरियंस बाकी रहा अंदर क्लैरिटी हो गई तो ये बेनिफिट है परमानेंट सॉल्यूशन और धार्मिक या रिलेटिव सत्य की जो बात है वो सुनोगे तो सॉल्यूशन मिलेगा मगर वो टेम्पररी एक व्यू पॉइंट के आधार से दूसरे व्यू पॉइंट से तो प्रश्न वही का वही रहेगा यस अपने ज्ञान ने बड़ी बात तो થાય છે એટલે આપણે જ્ઞાન ને બધું જે આપ કહો છો એ પ્રમાણે સમજાય છે પણ એનો ઉપયોગ ન કર્યો હોય અને માણસનું ડેથ થાય અને પછી નેક્સ્ટ બર્થમાં એને 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 માટે શું ઉપયોગ ન થઈ શકે જ્ઞાન છે તો એ કઈ રીતે એને બીજા નેક્સ્ટ બર્થમાં કામ આપે ના ઉપયોગ ના કર્યો હોય તો પછી કેરી ફોરવર્ડ ના થાય જેટલો ઉપયોગ કર્યો હોય એ જ કેરી ફોરવર્ડ થાય આપેલું આ ભાવમાં કશું કેરી ફોરવર્ડ ના થાય બાપાની મિલકતે મૂકીને જ જવાનું એ કેરી ફોરવર્ડ ના થાય બરોબર છે जो एक्सपीरियंस किया वो ही कैरी फॉरवर्ड होगा जो मिला वो कभी कैरी फॉरवर्ड नहीं होगा क्योंकि मिला मतलब रिजल्ट आ गया आपकी क्रेडिट थी आपको मिल गया